इंग्लिश मीडियम अंतर्गत आपणे लेक्चर जोईए छीए गुजराती विषय जेठीबाई नामनी कृति। आपणे गया लेक्चरनी अंदर वात करेली हती जेठीबाई ना विषयक थोड़ी वातो जोईली। एनी अंदर आपणे त्यां सुधी के भारमलजीनुं जे राज्य हतुं त्यारे एक जेठीबाई नामनी स्त्री एवी थई गई के जे खूब शक्तिशाळी अने हिम्मतवान हती। एना साहसनी वात एटले जेठीबाई नामनी कृति। जेठीबाई पोताना रंगाटकामना कारखानानी अंदर मूळ कच्छनी हती, पण ई दीवनी अंदर एने आ रंगाटकामनुं कार्य शुरू करेलुं। बहु हिम्मत अने कुनेहथी पोते कार्य करती। एने त्यां एक व्यक्ति कांजी नौकरी करवा आवे छे, एनी पत्नी मृत्यु पामेली छे अने एनो दीकरो अत्यारे एनी साथे रहे छे। तो पोते दीकरानी साथे रही अने त्यां आगळ नौकरी करे छे। एक वक्त बीमार पड़े छे, कायदाओ खूब ज खराब ई वक्ते त्यां पोर्टुगीसोना हता, जेमां पोर्टुगीज सरकारे एवो कायदो एक करेलो के जे व्यक्ति मृत्यु पामे एनु जे संतान होय एने फरजियात ख्रिस्ती धर्म पाळवानो, अने एटले एने मम्मी पप्पा बे बन्ने जो मृत्यु पाम्या होय तो एनी बधी संपत्ति पण लई लेवामां आवे। कांचीने आ वातनुं बहु दर्द हतुं, कारण के पत्नी मृत्यु पामेली, पोते मरी जशे तो 14 वर्षना दीकरानुं शुं थशे। એટલે એના માટે એક બહુ જ હિંમતવાન કાર્ય કર્યું જેઠીબાઈએ। એણે પોતે કીધું કે મારી જવાબદારી બધી, એ આશ્વાસન આપે છે। કાંચીનું મૃત્યુ થાય છે ત્યારે ને ત્યારે જેઠીબાઈ નિર્ણય લઈ અને એના દીકરા પમ્માના લગ્ન ત્યાંના જ એક વ્યક્તિની દીકરી સાથે કરાવી નાખે છે। લગ્ન થઈ જાય છે, બીજે દિવસે કાંચીના મૃત્યુની જાહેરાત કરવામાં આવે છે। આ જાહેરાત થાય છે એટલે તરત પાદરી અને બધા જ પોલીસ આવી અને એને પરાણે ક્રિશ્ચન બનાવવાની વાત કરે છે પમ્માને, પરંતુ જેઠીબાઈ હિંમત સાથે એ લોકોના વિરુદ્ધ ઊભી રહી જાય છે, છોકરાને બચાવી લે છે। કેસ કરવામાં આવે છે તો કેસ પણ જેઠીબાઈને એ લોકો જ જીતી જાય છે, પરંતુ એને આ જે કાયદો છે એનું બહુ દર્દ છે, એને બહુ ખરાબ લાગે છે। એટલે પોર્ટુગીઝ સરકારમાં પોતે એને મળવા માટે પોર્ટુગલની ધરતી ઉપર પહોંચે છે, જે ભણેલી સ્ત્રી નથી ત્યાં પહોંચવું કેટલું અઘરું હોય વહાણ દ્વારા। અને ત્યાં પોર્ટુગીઝના બે ઓફિસરો જેણે એની બહુ જ મદદ કરી એની મુલાકાત પોતે લે છે। એકનું નામ છે એન્ટોનિયો મેલો દ કેસ્ટ્રો અને બીજાનું નામ છે એનલી કેસ્ટ્રો દ લાર। તો આવા બંને અધિકારીઓ છે એને મુલાકાત થઈ છે। હાથમાં સળગતી મશાલ લઈ અને દિવસે જાય છે। એનો કહેવાનો મતલબ શું? એનો મતલબ એવો છે કે પોર્ટુગીઝ સરકારમાં બહુ અંધકાર છે અને તમારે લોકોને પ્રકાશની જરૂર છે, એવા પ્રકારની વાત લઈ અને જેઠીબાઈ ત્યાં જાય છે। એનાથી તો બહુ જ ઇમ્પ્રેશન આ બંને અધિકારીઓ પર પડે છે। આ ઉભય, ઉભય એટલે બંને, આ સંસ્કૃત શબ્દ છે। આ પ્રયોગે ઉભય અધિકારીઓ પર ભારે અસર કરી। આ ઓફિસરોએ એ વખતની રાણી ડોન લ્યુઝાની મુલાકાતની સગવડ કરી આપી। એ હતી ડોન લ્યુઝા નામની રાણી,
અહીંયા આગળ ઊંધી માત્રા આવશે. આ પોર્ટુગલના રાણી હતા, એણે તરત જ એને મુલાકાત કરી આપી. એટલું જ નહીં પણ જેઠીબાઈની અરજ પર ખાસ લક્ષ્ય આપવાની ભલામણ પણ કરી દીધી. એણે ડોન લ્યુઝા સાથે આ સ્ત્રી જેઠીબાઈની મુલાકાત ગોઠવી દીધી અને ભલામણ પણ કરી કે આ બહુ વ્યવસ્થિત અને સારી વ્યક્તિ છે, એટલે ખૂબ મદદરૂપ થયેલા. પોર્ટુગલની રાણીને મળવું એ બહુ અઘરું હતું, પરંતુ આ અધિકારીઓની સહાયતાને કારણે એ શક્ય બન્યું. પોર્ટુગલની રાણી અને જેઠીબાઈની મુલાકાત ઠીક ઠીક લાંબી ચાલી. બહુ સમય સુધી બંને બેઠા. ત્યારે આપણે લોકો, એ લોકોના પ્રમાણમાં આપણો શ્યામ રંગ હોય એટલે આપણે કાળા રંગના એવી રીતે ઓળખાતા. ભારતની એક કાળા રંગની બાઈને મુલાકાત આપતી વખતે પોર્ટુગલની રાણીએ ખૂબ સૌજન્ય દાખવ્યું હતું. એકદમ સરળતા અને ખૂબ સારું વર્તન એ સમયે એમણે રાખ્યું હતું ત્યાંની રાણીએ. જેઠીબાઈએ હૃદય ખોલીને બધી હકીકત રજૂ કરી અને ભારતીય કળાની છાપેલી ઓઢણી રાણીને ભેટ કરી. હૃદય ખોલીને, દિલ ખોલીને એણે બધી વાત કરી અને જે ઓઢણીમાં બધું છાપેલું હતું કાયદાને લગતું એ પણ એમણે ભેટ કર્યું. ઓઢણીની અંદર મોટા અક્ષરે છાપેલી અરજી વાંચીને રાણી તો આશ્ચર્યમુગ્ધ બની ગઈ. રાણીને એટલી બધી નવાઈ લાગી, એટલું બધું આશ્ચર્ય થયું અને અરજીની કરુણ કહાણીએ તેની આંખોમાં આંસુ આણી દીધા. એણે એવી અસરકારક રીતે આખી અરજી તૈયાર કરાવેલી હતી કે ડોન લ્યુઝા નામના રાણીની આંખમાં પણ આંસુ આવી ગયા. ખરેખર એક સ્ત્રીના હૃદયને સ્ત્રીના હૃદય સિવાય બીજું કોણ પારખી શકે? એક સ્ત્રીના હૃદયની વાત સ્ત્રીના દિલની વાત બીજી સ્ત્રી જ સમજી શકે. એવી જ રીતે જે જેઠીબાઈની વેદના હતી એ વેદના ડોન લ્યુઝા સમજી શકીને એણે અરજીમાં બધી જ વાત વાંચી. રાણીએ જેઠીબાઈની કલામય કૃતિ અને હિંમત માટે ધન્યવાદ આપ્યા. આટલી સરસ કલાત્મક રીતે, જેઠીબાઈને તો ભાષા આવડતી નહોતી પરંતુ ઓઢણી ઉપર જે કાયદા માટે એમણે અક્ષરોમાં લખાવ્યું હતું એ એટલું અસરકારક નીવડેલું કે આ રાણી છે એ તો ભાવ વિભોર થઈ ગઈ. એની આ કલામય કૃતિ અને ત્યાંથી છેકથી ઇન્ડિયાથી પોર્ટુગલ સુધી આવવાની હિંમત એ બધાને કારણે એને ધન્યવાદ આપ્યા અને આભારની લાગણી વ્યક્ત કરી. ખૂબ એનો આભાર લાગણી સાથે માન્યો, કારણ કે એને આવા કાળા કાયદાની આવી ગંભીર અસર હશે એ આ રાણીને પણ ખબર નહોતી. ભારતમાં પોર્ટુગીઝ સત્તાનો જુલમી કાયદો તેણે પોતાના ખાસ ફરમાનથી રદ કરાવ્યો. એણે પોતે ત્યારે ને ત્યારે જ આદેશ આપી અને આ જુલમી કાયદો હતો એને રદ કરાવી નાખ્યો, કેન્સલ ત્યારે ને ત્યારે કરાવવાની સૂચના આપી. તે દિવસથી જેઠીબાઈની ઓઢણી પાનદ જેઠી નું નામ વિખ્યાત બની ગયું. કઈ રીતે આ ઓઢણીનું નામ પ્રખ્યાત બન્યું તો પાનદ જેઠી, એક એક વાક્યનો પ્રશ્ન છે. જેઠીબાઈની આ જે ઓઢણી હતી એટલે જે પ્રકારની લઈ ગયા હતા એ ઓઢણીને પાનદ જેઠી એવું નામ આપવામાં આવ્યું.
આ ઓઢણીની ભાત, ભાત એટલે એક રીત, ચોક્કસ પ્રકારની સ્ટાઇલના અર્થમાં. જેઠીબાઈનું નામ પણ જોડવામાં આવ્યું. આ ભાત ભારતની એક અનોખી ભાત ગણાય. આ ઇન્ડિયા લેવલે અલગ જ પ્રકારની એક ડિઝાઇન ફેમસ થઈ ગઈ. રાણીની આજ્ઞાનો ઠરાવ એક તાંબ્રપત્ર પર એટલે ત્રાંબા ઉપર કોતરવામાં આવ્યો. એણે જે આજ્ઞા કરી એ ત્રાંબુ, જેમાં આપણે ગોલ્ડ હોય, લોખંડ, સિલ્વર એવી રીતે તાંબુ એ એક ધાતુ છે. તાંબ્રપત્ર એટલે ત્રાંબાના કાગળ ઉપર, એટલે કે ત્રાંબાનું કંઈ આખું હતું એની ઉપર આ લખાવવામાં આવ્યો, રાણીની આજ્ઞાનો ઠરાવ. આ તાંબ્રપત્ર ઘણા માન અને દબદબા સાથે જેઠીબાઈને અર્પણ કરવામાં આવ્યું. આ આખું તાંબ્રપત્ર ઉપર જેઠીબાઈને જ અર્પણ કરવામાં આવ્યું. એ ઉપરાંત જેઠીબાઈના માનમાં અઠવાડિયામાં એક દિવસ તેમના ઘર આગળ બેન્ડ વગાડવાનો હુકમ કરવામાં આવ્યો. આ લોકોની એક એવી રીત હતી કે જે સારું કાર્ય કરે છે, જે માનને લાયક છે, એને માન આપવું એ સરકારની એક પોલિસી હતી. આ રાણીએ એવો આદેશ કર્યો કે જેઠીભાઈની જિંદગી જ્યાં સુધી રહે ત્યાં સુધી એના ઘરની બહાર બેન્ડ વગાડવાનું અઠવાડિયામાં એક દિવસ. એટલે બેન્ડ વાજા વાગે અને એના ઘરની પાસે આવીને એવું એને માન આપવું. જેઠીભાઈની જિંદગી સુધી આ કાર્યક્રમનો અમલ ચાલુ રહ્યો. પોર્ટુગીઝ ઓફિસરો જેઠીભાઈના ઘર પાસેથી જ્યારે પસાર થતા ત્યારે જેઠીભાઈના માનમાં પોતાના માથા પરથી હેટ ઉતારી નાખતા. જે માથે હેઠ હોય એ ઉતારી અને જેઠીબાઈને માન આપતા. આટલું મોટું કાર્ય એમણે એના જીવન દરમિયાન કર્યું. તો આ જે સ્ત્રી છે જેણે ભારતીયો માટે, ભારતમાં એના કારખાનામાં કામ કરતા લોકો માટે અને આખા શહેર બધા માટે આવા કાળા કાયદાને બંધ કરાવ્યો, એ એક બહુ મોટી સિદ્ધિ સમયની હતી. કચ્છ માંડવીના એક અભણ બાઈ જેઠીબાઈ આ રીતે પોતાની ગજા બહારનું ઉપરવટનું એક અદ્ભુત કાર્ય કરી અને પોતાના નામને પ્રખ્યાત કરી ગયા છે, અમર કરી ગયા છે. આવી એક સ્ત્રી જે આ ખૂબ મોટું કાર્ય કરી અને જ્યારે એણે વિદાય લીધી તો એ કેટલું દર્દનાક દૃશ્ય હશે. પરંતુ આ પાઠ ખરેખર આપણા માટે ખૂબ ઉપયોગી છે, મોટા પ્રશ્ન માટે પણ. પ્રશ્ન મેં થોડા ગઈ વખતે પણ આપણે ડિસ્કશન કરેલી. આજે આગળની વાત કરીએ અને તમને હોમવર્ક આપ્યા પછી હું થોડા પ્રશ્નોની પણ ચર્ચા કરીશ. આપણે જે પ્રશ્નો આપ્યા હતા એ ઉપરાંતના પ્રશ્નો હું તમને આપી દઉં છું. આપણે ગઈ વખતે નહોતો જોયો છે જવાબ, એ આપણે તમને પહેલાં કહી દઉં કે જેઠીબાઈએ હોમવર્ક છે પોર્ટુગીઝ સરકારનો જુલમી કાયદો કેવી રીતે રદ કરાવ્યો, આ પહેલો પ્રશ્ન છે. અને બીજો પ્રશ્ન જેઠીબાઈનું પાત્રાલેખન કરો. આ બે પ્રશ્નો ખાસ બધા લખજો.
આપણે બીજું કે પ્રશ્નોની ચર્ચા કરીએ, ઉપરાંત થોડાક અઘરા શબ્દો પણ છે. કાળછાને કોરી ખાવું એ રૂઢિ પ્રયોગ છે, એટલે કે દુઃખની લાગણીની અનુભૂતિ થવી, ખૂબ જ દુઃખ થવું એ એવો અર્થ પણ થાય. ઊની આંચ ન આવવી એટલે કે દુઃખ કે તકલીફ ન થવી. બાછી બગડી જવી એટલે યોજના નિષ્ફળ જવી. ધૂળમાં મળી જવું એટલે નાશ પામવું. ચાચડની માફક ચોળી નાખવું એટલે ક્રૂરતાથી દબાવી દેવું. તમને આ બધું યાદ રહેતું હોય તો બેસ્ટ છે, નહીં તો નોટ પેન સાથે રાખવી. જ્યારે પણ આવી વાત થતી હોય, તમે અમુક શબ્દો ખાલી યાદ રાખો, જે ટેક્સ્ટમાં હોય આન્સર છે એ લખતા જાઓ. તો આ રીતે આવા બધા થોડા શબ્દો અને રૂઢિપ્રયોગો એમાં અઘરા હતા. તમને હજી બે ત્રણ એવા કહી દઉં કે પેટનો ખાડો પૂરવો એટલે ગુજરાન ચલાવવું, પ્રાણ પરવારી જવા એટલે મૃત્યુ પામવું, પડદો પાડી દેવો એટલે કોઈક વાતની ચર્ચાને ઢાંકી દેવી. આ ઉપરાંત જે પ્રશ્નો આવે છે, આપણે જનરલી સાહિત્ય પ્રકારને એ પ્રશ્નો તો મેં તમને કીધેલા જ છે. તારો દીકરો આજથી તારો નથી પણ મારો છે, આ વાક્ય કોણ બોલે છે? તો જેઠીભાઈ આ વાક્ય બોલે છે. જેઠીભાઈનું મૂળ વતન કચ્છ માંડવી. કઈ જગ્યાએ કાર્ય કરતા હતા? તો દીવ. આ બધું છે. તમે આવા ટૂંકા પ્રશ્નો જાતે પણ બનાવી શકો. એક દુલેરાઈ કારણે કઈ રીતે ઓળખાતા? તો કચ્છના મેઘાણી તરીકે. એ પ્રશ્ન અને એના જન્મ અને મરણની વિશેષતા શું છે? તો બંનેની તારીખો એક. આ પ્રશ્ન ખાસ બધાએ યાદ રાખવાનો છે. આપણે અત્યારે આ લેક્ચર કમ્પ્લીટ થયું, હજી આપણે સમય છે એટલે આગળ કૃતિ અને બીજી પણ વાતો કરતા રહેશું. આ બંને પ્રશ્નો એક લખી લ્યો તમે. આપણે એક ગઝલની વાત કરીએ છીએ. ઇંગ્લિશ મીડિયમની અંદર 15મી ગઝલ. પરંતુ એની પહેલાં આપણે થોડી વાતો બીજી પણ કરી લઈએ. સત્યાવીસમું લેક્ચર અંગ્રેજી માધ્યમની અંદર આપણે અત્યારે જોઈ રહ્યા છીએ આ ગઝલ. પણ આ ગઝલ એટલે શું? ગઝલ કોને કહેવાય? તમે પહેલા ગઝલ વિશે થોડી માહિતી જોઈ લ્યો કે ગઝલ છે એમાં કયા કયા પ્રકાર છે, ગઝલ ક્યાંથી આવી છે, અને અત્યારે આપણે જે ગઝલની વાત કરવાના છીએ એ ગઝલના રચયિતા કોણ છે, એ બધો આપણે સર્જક પરિચય મેળવીએ. ત્યાર પછી ગુજરાતી ભાષાની અંદર હમણાં જ થોડા સમયમાં સરસ રીતે રજૂ થયેલી ગઝલ છે તે બેસે અહીં, એની વાત કરશું. ટૂંકમાં કહી દઉં તો સ્નેહી પરમાર નામના વ્યક્તિની આ રચના છે, તે બેસે અહીં. આ રચના તે બેસે અહીં આ સ્નેહી પરમાર પોતે શિક્ષક છે. ગઝલ નામનો એનો સાહિત્ય પ્રકાર. યદા તદા ગઝલ. આ ચાર બાબતો આપણેથી ખાસ યાદ રાખવાની છે. બગસરાની સ્કૂલ મેઘાણી હાઈસ્કૂલમાં પોતે શિક્ષક તરીકે ફરજ બજાવે છે, એમની જ આ કૃતિ.
આ ચાર બાબતો છે એ વધારે મહત્વની છે મોટા પ્રશ્નમાં. ઉપરાંત એક એક વાક્યના હેતુલક્ષી પ્રશ્નોમાં પણ. આ વ્યક્તિ સ્નેહી પરમાર છે એ અમરેલી જિલ્લાના સનાળિયા ગામના વતની, પોતે શિક્ષક છે અને બહુ સારા એવા ગઝલકાર પણ છે, એકદમ યુવાન ગઝલકાર. 1971માં એમનો જન્મ. એની એકદમ વિશેષતા એ છે કે એની જે ગઝલો છે એ સરળ ભાષામાં લખાયેલી છે. પીડા પર્યંત, યદા તદા ગઝલ, આ બંને એમના ગઝલ સંગ્રહો છે. હવે આપણે આ ગઝલ વિશે વાત કરી લઈએ જે ભણવાની છે, અને પછી ગઝલના સાહિત્ય સ્વરૂપ વિશે પણ થોડી ચર્ચા એને આધારે જ કરતા જશું. કવિએ આ ગઝલની અંદર ખૂબ સરસ મજાની એક કરી છે અને એવી વાત કરી છે જે અસરકારક છે. એણે માનભર્યા સ્થાનમાં બેસવાની લાયકાત શામાંથી મળે છે તેનું સુંદર વર્ણન કર્યું છે. સારા વ્યક્તિઓની સાથે બેસવાના કયા કયા લાભ છે એની વાત છે. કઈ રીતે એવું માનભર્યું સ્થાન મળે એની વાત છે. બીજાને માટે સંવેદના એટલે કે પ્રેમ. મોટા સ્થાન ઉપર પહોંચીએ ત્યારે પણ પોતાની લાયકાત વિશે સજાગ થઈને જાતને પૂછવું. યોગ્યતા ન લાગે તો સભામાંથી ઉઠી જવું. એના નિખાલસ ચિત્રો કવિએ અલગ અલગ રીતે શેરમાં રજૂ કર્યા છે. અલગ અલગ રીતે મનુષ્યનો મહિમાનો આધાર, પ્રશ્નો અને ઉત્તરો કવિએ જાણે જાત તપાસ રજૂ કરી છે. દરેક મનુષ્ય જાતને પૂછવા જેવા આ પ્રશ્નો સૂચવાયા છે. જાણે તે બેસે અહીં, કોણ અહીંયા બેસે એની વાત છે. પહેલા ચાર બાબતો નોંધી લ્યો તમારી બુકમાં. ખાસ કરીને યદા તદા ગઝલ અને સાહિત્ય પ્રકાર બે વસ્તુ બધા ખાસ ખ્યાલમાં રાખજો. હવે એક વસ્તુ કહી દઉં કે ગઝલ કોને કહેવાય, ગઝલ કઈ જગ્યાએથી આવેલી છે. આપણે ત્યાં ગઝલોનો વ્યાપ કઈ રીતે થયો, આ બધી વાતો આપણે જોતા જ રહેશું. સાથે સાથે આ ગઝલને પણ માણીએ. કોઈનું પણ આંસુ લોચ્યું હોય તે બેસે અહીં, ને પછી છાતીમાં દુખ્યું હોય તે બેસે અહીં. ઘણા લોકો બીજાના દર્દ જોઈ શકતા નથી, બીજાની પીડા જોઈ શકતા નથી. એક વ્યક્તિએ તો ભાવનગરની અંદર જ તે એક રક્તપિત્તના દર્દીને જોયો. તો એસટીમાં જોબ કરે, એણે ઘરેથી જે કાંઈ બધું સામાનની જરૂર, પ્રાથમિક ડેટોલ વગેરે લઈને બધા ઘાવ સાફ કર્યા અને એને અલગ અલગ જાતની ટ્રીટમેન્ટ આપી અને બધા લોકોને વાત પણ કરી. એટલે અમુક અમુક દવાઓની જરૂરિયાત હતી કોઈ કરી, અને જેને ઘણી બધી રસી થઈ ગઈ હતી શરીરમાં એવા વ્યક્તિને એણે સાજો કર્યો. ઘણાના હૃદય જ એવા હોય છે જે બીજાને તકલીફમાં જોઈ શકતા નથી અને એની પાછી હેલ્પ ઈશ્વર, અલ્લાહ, ખુદા, ભગવાન કરતો હોય છે. એટલે જ કહેવાયું છે, દૂસરો કા દુખડા દૂર કરને વાલે, તેરે દુઃખ દૂર કરેંગે રામ. કિયે જા જગત મેં ભલાઈ કે કામ, તેરા દુઃખ દૂર કરેંગે રામ. તો અહીંયા આગળ કવિ એક સારા સ્થાને બેસવાની આ ગઝલમાં વાત કરે છે. તે બેસે અહીં, કોણ અહીંયા બેસે. કોઈનું પણ આંસુ લૂછ્યું હોય તે બેસે અહીં,
સભામાં માનભર્યા સ્થાનમાં કોણ બેસી શકે જેણે કોઈકના આંસુ લૂછ્યા હોય તે, ને પછી છાતીમાં દુખ્યું હોય તે બેસે અહીં, અને પછી જેને છાતીમાં દુખ્યું હોય, કોકની આંખમાં આંસુ જોઈ અને પોતાની આંખમાં પણ આંસુ આવી જાય, એ જ સાચી સંવેદના છે, એ જ સાચી લાગણી છે, એ જ સાચો પ્રેમ છે. ઘણા લોકો તો કોઈક પશુને મારતા જોઈ ગયા હોય તો એ તેને પીડા થાય, એ તરત એને કહે કે ભાઈ તું શું કામાં કરશ. આવા તો અનેક લોકો છે, પણ અત્યારના યુગમાં માણસો સંવેદના વિહીન થતા જાય છે, લાગણી પ્રેમથી દૂર થતા જાય છે. તો અહીંયા આગળ એમ કહેશ કે કોકનું જેણે આંસુ લૂછ્યું હોય એ વ્યક્તિ અહીંયા બેસે, ને પછી છાતીમાં દુખ્યું હોય તે બેસે અહીં, અને આ ઘટના પછી જેને છાતીમાં દુખ્યું હોય એ વ્યક્તિ અહીંયા બેસશે. એટલે કે બીજાનું દુઃખ ન જોઈ શકનાર વ્યક્તિ હોય, બીજાને મદદ કરનાર હોય, એ વ્યક્તિને માનભર્યું સ્થાન પ્રાપ્ત થાય છે. સૂર્ય તપતો હોય, બીજો શેર છે. બે લાઈનનો એક શેર ગઝલમાં હોય છે, આ ખાસ ખ્યાલ રાખવાનો. સૂર્ય તપતો હોય એનો મધ્યમાં ને તે છતાં કોઈના ચરણોમાં સૂક્યું હોય તે બેસે અહીં. જેનો સૂર્ય તપતો હોય, સૂર્ય તપતો હોય એટલે પ્રગતિ ટોચ ઉપર હોય, સૂર્ય તપતો હોય જેનો મધ્યમાં એટલે જે બહુ સારા લેવલ ઉપર હોય, જે બહુ પ્રગતિકારક હોય, કોઈના ચરણોમાં ઝૂક્યું હોય તે બેસે અહીં. અને એવો વ્યક્તિ જ્યારે કોઈના ચરણોમાં ઝૂકી જાય, આપણે ખબર છે કે કેટલાય પાદરના ધણી એવા પેલા જે રાજાઓ હતા, એની પાસે તો બહુ સંપત્તિ હતી, બહુ રાજા રજવાડા, પણ એના એ રાજા જ્યારે કોઈ જ્ઞાની પુરુષ આવે, કોઈ શિક્ષક દરજ્જાના કોઈ સંત આવે, કોઈ ગુરુ આવે, ત્યારે એને ઝૂકી જતા. એમાં એ શિક્ષક કે એ સંતની કરતાંય તે વધારે ખાનદાની એ રાજાની હતી, કારણ કે એને પોતાની કરતાં જ્ઞાની અને પોતાની કરતાં જે બીજાનું સારું કરનારા માટે માન છે, આદર છે. અને એ એક સારી વાત પણ છે. ધીરુભાઈ અંબાણી જ્યારે ખૂબ પૈસાદાર, જ્યારે ભારતના બહુ સારા એવા પોતે ઉદ્યોગપતિ બની ગયા હતા, જીવિત હતા ત્યાંની વાત છે, ત્યારે તે અમુક અમુક જે સંતો હતા એની આગળ માથું ઝુકાવી દેતા, કારણ કે આ એક ખાનદાની અને સંસ્કારિતાની નિશાની છે. સૂર્ય તપતો હોય એનો મધ્યમાં ને તે છતાં કોઈના ચરણોમાં ઝૂક્યું હોય તે બેસે અહીં. જ્યારે પ્રગતિ ઉપર હોય ત્યારે તે કોઈકના કદમોમાં જે ઝૂક્યો હોય એવો વ્યક્તિ અહીંયા બેસે. હાથ પોતાનોય બીજો જાણવા પામે નહીં. ઘણા લોકો એવી રીતે મદદ કરે છે, એક હાથે મદદ કરે તો બીજા હાથને ખબર પડવા ન દે, આવા ઘણા બધા લોકો છે. ભાવનગરના સર પ્રભાશંકર જે અહીંયાના દીવાન હતા, એણે એક પોસ્ટ માસ્તરને ઘરે બોલાવી અને કીધું કે ભાવનગરમાં જે જે જગ્યાએ તું કાગળ આપવા જતો હો અને તારીથી ભાવનગરમાં જેટલી વિધવા સ્ત્રીઓ હોય એની માહિતી તને મળે, એ બધાનું એડ્રેસ લઈ આવ, અને જેટલી સ્ત્રીઓ છે એવી વિધવા જેને કોઈ આવક નથી, એ બધાને દર મહિને તારે મારી પાસેથી પૈસા લઈ જવાના, એને મની ઓર્ડર કરી દેવાનો, પૈસા પણ આપી દેવાના, અને આ કામ હું કરું છું એ કોઈને કહેવાનું નહીં. ગુપ્ત રીતે જ્યારે સર પ્રભાશંકરનું મૃત્યુ થયું, એના મૃત્યુ પછી એના જ્યારે એના ઉપર એક વ્યક્તિ પીએચડી કરતા હતા, એ દરમિયાન આ પોસ્ટ માસ્તરે આ વાત કરેલી
કે જીવતા હતા ત્યારે આવા કામ કરીને ગયા હતા અને એ જીવે ત્યાં સુધી આ વાત કોઈને ન કરવાની એવું એમણે કહ્યું હતું. હજી હમણાંની જ એક વાત સત્ય ઘટના, ફેસબુકમાં એક ટીચર છે, પોતે ડીઓ અત્યારે તો બની ગયા એક જગ્યાએ, બહુ દ્વારકામાં છે અત્યારે. એણે એક જગ્યાએ કીધું કે ભાઈ આ બાળકોને થોડા બિસ્કિટ ને એવું આપવાની મારી ઈચ્છા છે, ગરીબ બાળકોને આટલાની જરૂરિયાત છે. અમુક આંકડો થોડોક મોટો હતો. એણે કીધું કે સવારમાં 4:30 જાગ્યો, 2 વાગ્યો અને મારા ઘરની બહાર આખો ટ્રક બિસ્કિટ ભરેલો હતો અને એમાં લખ્યું હતું કે તમે આજે આ પોસ્ટમાં લખ્યું છે કે આ ગરીબ બાળકોને, પણ હું એમ કહું છું કે આખા દ્વારકાના બધા જ બાળકોને તમે આ ખવડાવો એવી એક મારી ઈચ્છા છે. અને એણે શુભેચ્છા આપી પણ પોતાનું નામ લખ્યું નહીં. આ હજી 2 વર્ષ પહેલાંની જ ઘટના છે. ઘણા લોકો કીડિયારો પૂરે પણ એ વાતની કોઈને ખબર ન પડે. આ કીડિયારો પૂરવા જેવા દાનની વાત છે. હાથ પોતાનો બીજો જાણવા પામે નહીં, બીજા હાથને પણ એ ખબર ન પડે કે આ હાથે દાન કર્યું છે. કીડિયારું એમ પૂર્યું હોય તે બેસે અહીં, એમ ગુપ્ત રીતે જેણે દાન કર્યું હોય એ વ્યક્તિ અહીંયા બેસે. એની એક જોડણી પણ તમે યાદ રાખજો. યની આગળનો રસ અને અહીંયા આગળ રૂ, એ એક બંને ધ્યાનમાં રાખજો. ખાસ કેડિયારો એમ પૂર્યું હોય તે બેસે અહીં, એટલો લાયક ખરો, એટલો લાયક ખરો કે હું અહીં બેસી શકું, એટલું પોતાને પૂછ્યું હોય તે બેસે અહીં. જેણે પોતાની જાત માટેની એટલી લાયકાત ધારી હોય કે હું અહીંયા આગળ બેસવાને લાયક છું નહીં, એટલું પોતાને પૂછ્યું હોય તે બેસે અહીં. જેણે પોતાની જાત માટે, ઘણાને એવો ઈગો હોય કે હું તો અહીંયા, મને તો પહેલું જ સ્થાન મળવું જોઈએ, મારું તો આટલી સરભરા થવી જ જોઈએ. જ્યારે ઘણા લોકોને એમ થાય કે હું આ લોકોની વચ્ચે બેઠો છું પણ હું આને લાયક છું કે નથી, મારામાં એ લાયકાત છે કે નથી, એટલો લાયક ખરો કે હું અહીં બેસી શકું, હું એટલો લાયક છું કે નહીં કે અહીંયા બેસી શકું, એટલું પોતાને પૂછ્યું હોય તે બેસે અહીં. એટલું જેણે પૂછ્યું હોય તે અહીંયા બેસે. પછીનો શેર અંતિમ શેર છે. તે જે ક્ષણે પોતાને પૂછ્યું હોય ની બીજી ક્ષણે, જે ક્ષણે પોતાને પૂછ્યું હોય ની બીજી ક્ષણે, આ સભામાંથી જે ઉઠ્યું હોય તે બેસે અહીં. જાણે બાઇબલની વાત હોય એવું લાગે. એક સ્ત્રીને બધા પથ્થર મારી મારી અને મરી જાય ત્યાં સુધી ત્યાં ઊભા રહીને પથ્થર મારવાનું વિચારતા હતા, ત્યાં એક ઓલિયો પુરુષ નીકળે છે. ઈસુ ખ્રિસ્તની વાત છે બાઇબલમાં આવેલી, અલગ અલગ નામોથી એ વાર્તા લખાયેલી છે. આ ઓલિયા પુરુષે કીધું કે કેમ મારો છે, તો કે અમારે ત્યાં એવો રિવાજ છે કે જે કોઈ પાપ કરે એને બધા પથ્થર મારીને મારી નાખે છે, બધા પથ્થર મારે. તો કે તો હું પથ્થર મારીશ, પરંતુ આપણા બધામાંથી સૌથી પહેલો પથ્થર એ વ્યક્તિ મારે જેણે કોઈ દિવસ પાપ કર્યું હોય નહીં. અને આગળ ઉભેલા એક છોકરાને એવું થયું કે મેં તો પાપ કર્યું છે, મારેથી તો આ પાપ થયું છે, ને આ સંતને ખબર પડશે તો. એટલે એ પથ્થર મૂકીને ચાલ્યો ગયો. એના પાછળ એના પિતાજી સામે જોયું તો એના પિતાજીને એમ થયું કે આ તો
મારો દીકરો તો જાણે જ છે કે મેં પાપ કર્યું, તો હું એની નજરમાં પડી જઈશ, પછી એનો મિત્ર, અને ધીમે ધીમે કરી અને આ ઓલિયો પુરુષના સ્ત્રી બે જ બચ્યા. એક સ્ત્રીને આ પુરુષે બચાવી લીધી. એના ઉપર પણ એક સુંદર મજાની કાવ્યરચના છે. એના જે શબ્દો હતા, જેણે પાપ કર્યું ના એકે એ પથ્થર પહેલો ફેંકે. પથ્થર થરથર ધ્રુજે, નિરંજન ભગતની રચના છે. તો આવું અંદરથી થવું જોઈએ કે નહીં, મેં પણ પાપ કર્યા છે તો હું આ લોકોની વચ્ચે બેસવાને લાયક છું કે નહીં. જે ક્ષણે પોતાને પૂછ્યું હોય ની બીજી ક્ષણે આ સભામાંથી જે ઉઠ્યું હોય તે બેસે અહીં. જે વ્યક્તિએ એવું પૂછ્યું હોય પોતાની જાતને કે હું અહીંયા બેસવાને લાયક છું, અને પછી પોતે જ ઊભો થઈ ગયો હોય એવો વ્યક્તિ અહીંયા બેસશે. તો આવી સરસ મજાની આ ગઝલ આપણે પૂર્ણ કરી. ગઝલ વિશે મેં કીધું હતું પહેલાં શરૂઆતમાં જ કે આપણે થોડીક વાત કરશું. ગઝલની અંદર મૂળભૂત રીતે બે ત્રણ બાબતો હોય છે. એક તો હોય છે તખલ્લુસ, એટલે કે ઉપનામ. ઉપનામ એટલે વ્યક્તિ પોતાની ઓળખ માટે પોતાનું હોય એની ઉપરાંતનું કોઈ નામ રાખે, એને આપણે તખલ્લુસ કહીએ છીએ. જેમ કે બરકત વિરાણીનું બેફામ, અબ્બાસ અબ્દુલ અલી વાસી એનું નામ મરીઝ, આવા તો અનેક ગઝલકારો છે જેમના નામ અલગ અલગ રીતે ઉપનામો છે, એ ખૂબ જાણીતા છે. બીજું કે ગઝલ કેવડી હોય. ગઝલ સામાન્ય રીતે ઓછામાં ઓછા 5 શેર અને વધુમાં વધુ 29 શેરની હોય છે. કોઈક કોઈક વ્યક્તિ 4 શેરની પણ ગઝલ લખતા હોય છે, પણ ઓછામાં ઓછા 5 અને વધુમાં વધુ 29 શેરની ગઝલ હોય છે. આ પરીક્ષા લક્ષી નથી વાત, પરંતુ નોલેજ વધારવા માટે જરૂરી છે. એમાં બે ખાસ તો શબ્દ આવે છે, રદીફ અને કાફિયા. રદીફ કાફિયા, રદ કોને કહેવાય? ગઝલની અંદર રદીફ એટલે શું? પંક્તિના અંતમાં વારંવાર આવતા શબ્દો ને રદીફ કહે છે. દાખલા તરીકે અહીંયા આગળ તે બેસે અહીં, દરેકની અંદર એવું આવે છે હોય તે બેસે અહીં. અહીંયા હોય પણ આવે, પણ આપણે અહીંયા આગળ મેઇન વસ્તુ તે બેસે અહીં, આ ગઝલની અંદર વારંવાર આવતો શબ્દ છે. પછી આવે છે કાફિયા. રદીફની પહેલા આવતા પ્રાસવાળા એટલે કે પ્રાસયુક્ત શબ્દ તે કાફિયા કહેવાય. દાખલા તરીકે અહીંયા આગળ લુચ્છું હોય તે બેસે અહીં, દુખ્યું હોય તે બેસે અહીં વગેરે. અહીંયા આગળ આ બધા શબ્દો હું લખું છું તમારી માહિતી માટે. લુચ્છું હોય, ઝૂક્યું હોય, દુખ્યું હોય, લુચ્યું, ઝૂક્યું, દુખ્યું, પૂર્યું, ઉઠ્યું, પૂર્યું હોય તે બેસે અહીં, ઉઠ્યું હોય તે બેસે અહીં.
આવ્યો લાવ્યો જાગ્યો ભાગ્યો વગેરે આમાં જેટલા શબ્દો છે એ બધા જ શબ્દોને આપણે કાફિયા કહીશું. ટૂંકમાં પ્રાસયુક્ત શબ્દ એટલે કાફિયા અને એકનો એક આવતો શબ્દ એટલે રદીફ. તો આ એક ગઝલની વાત હતી. ગઝલ અલગ અલગ છંદોની છે. ગઝલ છે એનો મૂળભૂત જન્મ અરબસ્તાન બાજુ થયેલો. માણસ જ્યારે જિંદગીમાં સાવ તમને ખ્યાલ હશે વર્ષો પહેલાં માણસ છે એ એટલો એકલતાવાળો એટલે કે રણમાં જ્યારે કમાવા માટે જતો હોય અરબસ્તાન બાજુ જ્યાં અરબી અને ફારસી ભાષા વધારે બોલાતી અને પછી ઉર્દુ પણ, તો એ રણમાં જતો હોય એની સાથે ખાલી એક ઊંટ હોય પોતાના કુટુંબથી ખૂબ દૂર, અને એ વ્યક્તિ છે એ જે અનેક મહિનાઓ સુધી એકલો એકલો રણમાં ચાલ્યા કરે, ભવિષ્યની કાંઈ ખબર ન હોય, બધાની એકલતા સતાવતી હોય, અને એવા સમયે હૃદયમાં ભાવ ઘૂંટાય અને જે રચાય એને ગઝલ કહેવાતી. આપણા મનના ભાવોને અલગ અલગ શેરમાં અલગ અલગ વાતોને રજૂ કરવી એને ગઝલ કહેવાય છે. ગઝલ ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં અરબસ્તાન અરબી ફારસી અને ઉર્દુ ભાષામાંથી આવેલી છે. શૈદા બરકત વિરાણી બેફામ શૂન્ય પાલનપુરી કૈલાસ પંડિત વગેરેનો ગઝલમાં મોટો છે. તો આપણે આવી ગઝલ વિશે જનરલ માહિતી પણ મેળવી. હવે તમને આમાંથી ઇમ્પોર્ટન્ટ એવા બે ત્રણ પ્રશ્નો આપણે આપીએ છીએ, પૂછીએ છીએ. એક તો આ ગઝલના ગઝલકારનું કે કવિનું નામ જણાવો. સ્નેહી પરમાર, તમને ખ્યાલ છે કાવ્યનો પ્રકાર ગઝલ, કાવ્ય સંગ્રહ નામ, આ બધા પ્રશ્નો આવે છે. બીજાના દુઃખે દુઃખી થવાની સંવેદનાને કવિ શું કહીને સમજાવે છે, જેણે બીજાના આંસુ લૂછ્યા હોય વગેરે, એ શેરનો ભાવ આપણે પાકો કરવાનો. દાનનો મહિમા, તો કીડિયારું પૂર્યું હોય એમાં દાનનો મહિમા દર્શાવાયો છે. હવે હોમવર્કમાં બે પ્રશ્નો નોંધ કરી લ્યો મારી સાથે. આ તમારે ફેર નોટમાં પણ લખવાના છે, એટલે ફેર નોટમાં તે હોમવર્ક કરજો. માણસની સભા પાત્રતાની યોગ્યતા તે બેસે અહીં ગઝલને આધારે લખો. પ્રશ્ન ફરી વખત. માણસની પાત્રની યોગ્યતા તે બેસે અહીં ગઝલને આધારે લખો. તે બેસે અહીં બીજો પ્રશ્ન. ગઝલના થોડું સાઉન્ડની કદાચ પ્રોબ્લેમ હશે ટેકનિકલ ખામીને લીધે, તો બહુ આમ દુઃખ વ્યક્ત કરું છું. અમુક અમુક વાર અવાજ કપાય છે એટલે હું થોડું રિપીટ પણ એ વાત કરતો જાઉં છું અને સાથેના સમાનાર્થી બોલતો જાઉં છું જેથી તમને તકલીફ ન થાય. ગઝલના અંતિમ બે શેરને આધારે તે બેસે અહીં ગઝલના અંતિમ બે શેરને આધારે આત્મનિરીક્ષણ અને પ્રમાણિકતા ચર્ચો. ચર્ચો મતલબ ડિસ્કશન કરો, ચર્ચા કરો વગેરે. આ બંને ખૂબ સારી રીતે બંનેના આન્સર લખજો, બાકીના પ્રશ્નો પણ યાદ રાખતા જજો. ખૂબ સારી રીતે તમે ભણ્યા.
અને હવે આપણે આ જ રીતે આગળ ગઝલોની વગેરે વાત કરતા જશું, પછી પાછું તમે લખી લ્યો, આપણે આવતા લેક્ચરમાં મળીએ છીએ.